હવે વાત કરીએ ડેન્ગ્યુની તો જામનગરમાં ડેન્ગ્યુના ડંખને કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે ડેન્ગ્યુના કેસમાં, જેને કારણે હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ગઈકાલે જે હોસ્પિટલમાં 95 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. હોસ્પિટલમાં કુલ 200થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ડેન્ગ્યુને નાથવા માટે તમામ જે પ્રયાસો છે આરોગ્ય તંત્રના તે નિષ્ફળ નીવડી રહ્યા છે. 200થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે અને અત્યારે પણ એવો ભય સતાવી રહ્યો છે કે આ સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. આરોગ્ય તંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે કે કેવી પણ રીતે કોઈ પણ હિસાબે ડેન્ગ્યુથી છુટકારો મળે, પરંતુ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જે એક ચિંતાનું કારણ બની ગયું છે. ડેન્ગ્યુને નાથવા માટે આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો, તેમ છતાં પણ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે કે ડેન્ગ્યુથી આખરે ક્યારે છુટકારો મળશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. જે હોસ્પિટલમાં દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યા વધી રહી છે, આરોગ્ય તંત્રને હવે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની જરૂર હોય તેવા પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કારણ કે પૂરતા પ્રયાસો છતાં પણ આ ડેન્ગ્યુના ડંખથી છુટકારો નથી મળી રહ્યો. જીજે હોસ્પિટલમાં 95 પોઝિટિવ કેસ ગઈકાલે નોંધાયા છે. એક સામટા 95 પોઝિટિવ કેસ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સાથે જ હોસ્પિટલના જે ડોક્ટર્સ છે તેઓ પણ આ રોગથી પીડાય નહીં તેવા અણસાર અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે કેટલાક ડોક્ટરના પણ કેસ પોઝિટિવ આવ્યા. ગઈકાલે જીજે હોસ્પિટલમાં 95 પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરમાં ડેન્ગ્યુના ડંખને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુને નાથવા માટે તમામ પ્રયાસો જાણે નિષ્ફળ નીવડી રહ્યા છે. મચ્છરોના બ્રીડિંગ જ્યાંથી મળી આવે છે ત્યાં પણ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફોગિંગની જે પ્રક્રિયા છે તે પણ, તેનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ ડેન્ગ્યુથી છુટકારો નથી મળી રહ્યો. હોસ્પિટલમાં કુલ 200થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારથી જ વરસાદે વિદાય લીધી છે ત્યારથી આ પ્રકારે રોગચાળો જે છે, મચ્છરજન્ય રોગચાળાએ માથું ચક્યું છે અને તેને નાથવા માટે તમામ પ્રયાસો છતાં પણ નાબૂદી નથી થઈ રહી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.